नमस्ते बाळको, धोरण त्रण विषय पर्यावरण। बाळको विषय पर्यावरण नी अंदर अपने पाठ नंबर 5 घर एक शाळा ए भणी रह्या छे। बराबर आ पाठनी अंदर आपणे जोयुं हतुं के घर एक शाळा छे। बाळको जेम आपणे शाळानी अंदर शीखीए छे, शाळानी अंदर तो आपणे शीख्या, परंतु ए पहेला आपणे घरनी अंदर बधुं शीखी गया होय छे। केम के घरनी अंदर जे घरनी अंदर रहेला जे सभ्यो छे, जे आपणुं कुटुंब छे, એ દરેક વ્યક્તિ પાસેથી આપણને અલગ અલગ શીખવા મળે છે। જે પાયાનું જે બોલવું, ચાલવું, ખાવું એ બધું આપણે ઘરમાંથી શીખીએ છીએ, એટલે ઘરને પણ એક શાળા કહી છે। તો આ પાઠની અંદર આપણે એ જોયું હતું, પછી તેના કુટુંબની અંદર જે રહેલા સભ્યો છે એના સંબંધો વિશે આપણે જોયા હતા, બંને વ્યક્તિ વચ્ચેનો સંબંધ શું છે એ વિશે આપણે જોયા હતા। બરાબર, હવે આપણે આગળ જોઈએ। પાછળના પાન પર આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ। ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે। શું પ્રશ્ન? અહીંયા આગળ જે ચિત્ર આપેલું છે એની અંદર બે વ્યક્તિ સરખા છે એમ આપણને કહ્યું છે, એમ પૂછ્યું છે, પ્રશ્ન પૂછ્યો છે। તો આપણે બરાબર ધ્યાનથી ફોટો જોઈએ તો કોણ સરખા છે, કોણ બે જણ સરખા છે? તમે કહેશો કે આ એક આખું કુટુંબ છે। આપણે જોઈએ કે કોણ કોણ હશે, તો આ પપ્પા હશે, મમ્મી હશે, ફોઈ હશે, ને દાદી, પછી આ બેન, આ બંને બહેનો, આ રીતે એમનું કુટુંબ હશે। તો આમાંથી કોણ સરખું સરખું લાગે છે? તો બધાના ચહેરા થોડા થોડા અલગ લાગે છે। બરાબર, કોના ચહેરા સરખા દેખાય છે? તમે કહેશો ટીચર એના પપ્પાના અને એની છોકરીના, એટલે બાપ બેટીના ચહેરા એક સરખા દેખાય છે આપણને। આમાંથી કોના ચહેરા સરખા છે એમ પૂછ્યું છે, તો આપણે કહીશું આ બંને જણા ચહેરા સરખા છે। શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે, કેવી રીતે? બાળકો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ઘરની અંદર પણ આ રીતે કોઈ બંને વ્યક્તિ વચ્ચે સમાનતા છે? તમે કોના જેવા દેખાવ છો? તમે કોની જેમ ચાલો છો? કોની જેમ વાત કરો છો? કોની જેમ હસો છો? તમારો ચહેરો બી કોના જેવો છે એ આપણને અહીંયા પૂછ્યું છે। તમે કદાચ તમારો ચહેરો તમારા મમ્મી જેવો હશે, તમારા પપ્પા જેવો હોઈ શકે, તમારી વાત કરવાની ઢંગ તમારા પપ્પા જેવી હોઈ શકે કે દાદા જેવી, દાદી જેવી, એ રીતે તમારા કુટુંબના કોઈ બી સભ્ય જેવું તમારું વર્તન હશે, તમારો સ્વભાવ હશે। તો અહીંયા આગળ આપણે લખવાનું બી છે કે તમે કોના જેવા છો, તો તમારી વાતચીત કરવાની કળા કોના જેવી છે એનું નામ અહીંયા લખવાનું, પછી તમે કોના જેવું હસો છો, કોની જેમ દેખાવ છો, કોની જેમ ચાલો છો, અહીંયા આગળ તમારે લખવાનું તમારા ઘરના વ્યક્તિઓ કોની પર તમે ગયા છો એમ। ચાલો હવે સલમાન કુટુંબ વિશે જાણીએ। સલમાનના કુટુંબના વડીલ સભ્યો ધોબીનું કામ કરે છે। જે સલમાન છે એના જે કુટુંબના વડીલો છે શાનું કામ કરે છે? ધોબીનું કામ કરે છે। બાળકો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સલમાનનું કુટુંબ ધોબીનું કામ કરે છે। કુટુંબના સભ્યો કપડાં ધોવામાં, સૂકવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે। જે સલમાનનું જે કુટુંબ છે એની અંદર રહેલા જે સભ્યો છે એ ધોબીના કામમાં મદદ કરે છે। કઈ રીતે મદદ કરે છે? તો કપડાં ધોવામાં મદદ કરે છે, સૂકવવામાં, ઇસ્ત્રી કરવામાં, એ રીતે જે સલમાનના કુટુંબો છે એમના ધંધામાં મદદ કરે છે। સલમાન અને તેના કુટુંબી રફીક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે। જે સલમાનના કુટુંબના વ્યક્તિઓ તો ધોબીનું કામ કરે છે અને તેમના સભ્યો બી તેમને મદદ કરે છે, પરંતુ જે સલમાન અને કુટુંબી રફીક, એટલે એમની કુટુંબની અંદર રહેલો એક રફીક નામનો છોકરો છે, તેઓ પણ તેમના કુટુંબ દ્વારા કામ શીખી રહ્યા છે। યાદ કરો ને લખો। શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો શું? તો બાળકો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે તમારું કુટુંબ શું કામ કરે છે, કયા પ્રકારનું કામ કરે છે, અહીંયા તમારે લખવાનું છે, ને કરતું હોય તો હા અને ના કર અને કરતું હા તો શું કરે તે લખવાનું। બરાબર, ધોબીનું કામ કરે છે કે સોનીનું કામ કરે છે, દરજીનું કામ કરે છે? બરાબર, એ તમે ઘરમાં કયા કામમાં મદદ કરો છો? તો તમે કહેશો ટીચર અમે કચરો વાળવામાં, સોફાની પલંગની સાફસફાઈ કરીએ છીએ, પોતું કરીએ છીએ, વાસણ ઘસવા લાગીએ છીએ, નાના મોટા કપડાં ઘડી કરીએ છીએ, એવું કામ કદાચ તમે કરવા લાગતા હશો।
પછી છે આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું શીખીએ છીએ. સન્માન અને રફીક તેઓના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે. હવે જે રફીક અને સન્માન છે, જેમ આપણે આપણા કુટુંબના કોઈ બી સભ્ય પાસે કંઈ ને કંઈ આપણાને જે નથી આવડતું એ આપણે શીખીએ છીએ ને, એ જ રીતે સન્માન અને તેનો કુટુંબી ભાઈ એ જે એના કાકા છે એની પાસેથી સાયકલ ચલાવતા શીખે છે. વિચારોને કહો, તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો. તમે કયા કામ કોની જોડેથી શીખો છો? તમારા પાસેથી કોઈ કશું શીખે છે? તો અહીં આપણને કહ્યું છે કે તમે કોની જોડેથી શું શીખો છો અને તમારી પાસેથી કોણ શું શીખે છે. તો આવું આપણને અહીંયા પૂછ્યું છે. તો તમે કહેશો કે હું મારી મમ્મી પાસેથી ડાન્સ શીખું છું, મારા પપ્પા પાસેથી ચિત્રકામ મને સારું શીખી શકું છું. તમે તમારા ઘરના જે રીતે તમે શીખો છો એ પ્રમાણે તમે જવાબ આપવાનો તમારે. અને તમારી પાસેથી શું શીખી, તમારી પાસેથી તમને શું સારું આવડે છે જે તમારા ઘરના બીજા કોઈ સભ્યને નથી આવડતું, કાગળ કામ કે માટી કામ કોઈ બી પ્રવૃત્તિ હોય. વિચારોને લખો, કોને ક્યારે મળો છો, કોને ક્યારે મળો છો અને અહીંયા લખવાનું છે. જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે ખાલી જગ્યા પાસે જઉં છું. તો કોની પાસે જાઉં છું? મિત્ર પાસે, બહેન પાસે, મમ્મી પાસે. અહીંયા લખવાનું નામ. હું ભૂતકાળ વિશે જાણવા માગું છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. તો કોના પાસે? દાદા પાસે, દાદી પાસે, મમ્મી પાસે, પપ્પા પાસે. તમે જેની પાસે જાઓ તેનું નામ લખવાનું. મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. તમારા મિત્ર પાસે, તમારી બહેનભાઈ પાસે કે તમારા દાદા દાદી પાસે, મમ્મી પાસે, જે બી જેની પાસે તમે જાઓ એનું નામ લખવાનું. મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે એ આપણે જોઈ લીધું બરાબર. જ્યારે મારાથી કોઈ ખોટું, મારાથી કંઈક ખોટું થાય ત્યારે ખાલી જગ્યા પાસે જઉં છું. તમારી સાથે કંઈક ખોટું થાય, તમે બહુ દુઃખી હોવ, તમે રડતા હોવ તો તમે કોની પાસે જાઓ? તો એનું નામ અહીંયા લખવાનું. સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં ચંપલ ઉતારી આવવું. સુરેખાના કેટલાક મિત્રો ચંપલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા. સુરેખાના દાદા તેમના ગુસ્સે થયા. જે હવે આપણે સુરેખાના કુટુંબ વિશે અહીંયા વાત કરીએ છીએ. આગળ આપણે સલમાનના કુટુંબ વિશે જોયું, પહેલાં આપણે પોતાના કુટુંબ વિશે જોયું, પછી સલમાનના કુટુંબ વિશે જોયું, હવે સુરેખાના કુટુંબ વિશે જોઈએ કે એના કુટુંબમાં શું છે. કે સુરેખાના કુટુંબની અંદર કોઈ બી વ્યક્તિ ઘરમાં ચંપલ પહેરીને આવી શકે નહીં, પરંતુ જે સુરેખાના જે દોસ્તો છે, તેના ફ્રેન્ડો છે, તે લોકોએ શું કર્યું કે ચંપલ પહેરીને જ ઘરમાં આવી ગયા. તો તેમને કોણ બોલ્યું? તેમના સુરેખાના દાદા તેમને ગુસ્સે થયા, તેમને બોલ્યા. શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે? તે કયા કયા છે? તો બાળકો, આવે જે સારા નિયમો છે, જે સુટેવ છે, આને સુટેવ કહેવાય, સારી બાબતો કહેવાય, સુટેવ કયા અને સારું કામ કહેવાય. એટલે આવા કયા કયા કામ તમે ઘરે કયા કયા નિયમો છે તમારા ઘરમાં, કે ચંપલ બહાર ઉતારીને આવવું, પછી જમતા પહેલાં હાથ ધોવા, પછી રોજ સવારે નાહી ધોઈ બ્રશ કરીને ભગવાનને પગે લાગવું, નિયમિત વાંચન કરવા બેસવું, ટાઈમસર ઊંઘી જવું, દરરોજ રાત્રે દૂધ પીવું, એવા ઘણા બધા સારા સારા કામ છે જે તમે તમારા ઘરમાં કયા કયા જે નિયમો છે એના અને તેનું તમે પાલન કરો છો એ તમારે લખવાનું. વિચારોને કહો, તમારા ઘરના કયા સભ્યોને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? તો એ તો તમને ખબર કે તમારા ઘરની અંદર એવું કોણ છે જે જ્યારે બહુ ખુશ હોય ત્યારે બહુ હસે છે? તમે ખુશ હોવ ત્યારે શું કરો છો? તો બાળકો, તમે ખુશ હોવ ત્યારે શું કરો છો? એકદમ ખુશ થઈ જાઓ છો, નાચવા લાગો છો, કૂદવા લાગો છો, તમારા મિત્રો પાસે જાઓ છો અને તેને ખુશીની વાત કરો છો, એવું કરો છો ને? હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે? મેં તમને કીધું ને, હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ, મેં અત્યારે કીધું, એમ નાચે, કૂદે, પોતપોતાના મિત્રોને મળવા જાય, મમ્મીને ગલે લગાવે, એવું જાત જાતના નખરા કરતા હોય છે. તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? તો તમે કહેશો, ટીચર, અમે અમારા દાદાને દાદા કહીએ છીએ, દાદી કહીએ છીએ, કાકાને, બેનને કોઈને નામથી નથી બોલાવતા અમે, એમને એટલે પોતાના નામથી નથી બોલાવતા, અજય કે વિપુલ કેવા નામથી નથી બોલાવતા, ભાઈ તરીકે અમે બોલાવીએ છીએ. તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે. તમારા આડોશ પાડોશના
વ્યક્તિઓ બી એકબીજાને માનથી બોલાવતા હશે. જાણો અને કહો, ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા? બાળકો, તમે તમારા ઘરના દાદા દાદી નાના નાની પાસે તમારે આ પ્રશ્ન પૂછવાનો કે તેઓ શું કરતા હતા, શું રમતા હતા, કઈ શું રમતા હતા, કેવી પ્રવૃત્તિઓ કરતા હતા, એ બધું પૂછવાનું, કઈ રીતે ભણતા હતા. ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટનાઓ સાંભળો. તેમના જીવનમાં એવી કઈ ઘટનાઓ બની છે કે જેને સાંભળીને આપણને આનંદ આવે, ખુશ થવાય, એવી ઘટનાઓ એમને તમારે પૂછવાની અને તમને બી સાંભળવાની મજા આવશે અને એમને બી એમની જૂની યાદ તાજી થશે અને એમને બી મજા આવશે. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે.